તમને કહું, ધર્મના ક્ષેત્રમાં અમારે ત્યાં પણ જો સ્પર્ધા આવી જાય ને તો અમારા તપ, અમારા ત્યાગ, અમારું જ્ઞાન, અમારું સંયમ પણ નકામું થઈ જાય. મારી સાથે વાળો સાધુ 75મી વર્ધમાન તપ ઓળી કરે અને મને એમ થાય હું પાછળ રહી જાઉં કેમ ચાલે, એને પછાડી દેવા માટે એક વર્ષમાં 4 ઓળી જો કરું ને તો એ 4 ઓળી કરવા દ્વારા મેં તપ ભલે કર્યો કહેવાય, મેં કર્મ બંધ નહીં, કર્મ નિર્જરાની જગ્યાએ એકલો કર્મનો બંધ જ કર્યો. સ્થુલીભદ્રને પછાડવા માટે સિંહ ગુફા વાસી મુનિ ગયા હતા કે નતા ગયા? કોષા વેસે ને ત્યાં ચોમાસું કરવા શું હતું? આ સ્પર્ધા પેલા તુલના થઈ કે ગુરુ એના માટે દુષ્કર દુષ્કર બોલ્યા, મારા માટે ખાલી દુષ્કર બોલ્યા નહીં, અમે 4 મહિના ઉપવાસ કરે અને એ જલસા કર્યા તો એના માટે ડબલ વાર, અમારા માટે સિંગલ. આ તુલના કમ્પેરિઝન થયું અને એમાંથી કોમ્પિટિશન આવી. જ્યાં કોમ્પિટિશન કરવા ગયા ત્યાં એ સાધુનું પતન થયા વગરના. અને તમને કહું, સ્પર્ધાના મૂળમાં બીજું કઈ નથી, ઈર્ષ્યા જ, જેલસી. બીજાને બતાવી દેવાની, બીજાને પછાડી દેવાની વૃત્તિ જયારે આવે છે ને ત્યારે ઈર્ષ્યા આવે અને ઈર્ષ્યામાંથી સ્પર્ધા આવે. તમે એમ કહેતા હશો, મારા સાહેબ બજારને સ્વસ્થ અને મસ્ત રાખવા માટે સ્પર્ધા જરૂરી છે, જેટલી સ્પર્ધા જોરદાર એટલી બજારની તંદુરસ્તી જોરદાર. બરાબર છે, તમારી દુનિયા એ શીખવાડે છે, અમારી દુનિયા એમ કે છે સ્પર્ધા નહીં, બધાને સાથે લઈને ચાલે. અને તમારા સંસ્કાર છે ને, બચ્ચાઓને સ્કૂલમાંથી શીખવાડવામાં આવે છે. સ્કૂલમાં સ્પર્ધા હોય છે? હોય છે કે નથી હોતી? શું હોય? લંગડીમાં સ્પર્ધા હોય, પછી ઓલી લીંબુ ચમચી સ્પર્ધા હોય, હા 100 મીટરની દોડ સ્પર્ધા હોય છે કે નથી હોતી? 5 વર્ષની ઉંમરથી એને એ જ શીખવાડવામાં આવે છે, તારે બીજાને બતાવી દેવાનું છે, તારે બીજાને પછાડીને આગળ નીકળી જવાનું છે, તારામાં સ્પર્ધા વૃત્તિ હોવી જોઈએ. હવે એ આજે સ્કૂલના એના ક્લાસમેટને પછાડવાની વાત છે, આવતીકાલે સગા ભાઈને પછાડવા તૈયાર થશે. મુંબઈમાં બનેલી એક ઘટના તમને કહું, 100 મીટરની સ્પર્ધા, દોડ સ્પર્ધા, 10 નાની નાની છોકરીઓ પેલા ધોરણમાં ભણતી, ગ્રાઉન્ડની અંદર ઓડિયન્સ બેઠું હતું અને 100 મીટરની દોડ, કોચ પણ સામે ઉભો હતો, સીટી વાગી અને છોકરીએ દોડવાનું શરૂ કર્યું. 2-4 મિનિટ થઈને અચાનક એક છોકરીનો રડવાનો અવાજ આવ્યો. 2 આગળ હતી, 2 વચ્ચે હતી, 1 પાછળ હતી, બીજી 2 એની પાછળ, વચ્ચે હતી એક, એ પડી ગઈ, નાની છે પડી ગઈ, લોહી નીકળવાનું શરૂ થયું, બેઠી એને જોર જોરથી રડવા માંડી. આગળ જે છોકરીઓ દોડતી હતી એમને રડવાનો અવાજ સાંભળે ઊભી રહી ગઈ, પાછળ જોયું છોકરી રડે જ, અને છોકરી રિવર્સમાં, આગળવાળી તમામ રિવર્સમાં આવી, પાછળવાળી દોડીને તે નજીક આવી અને 10માંથી 1 પડી ગઈ છે, 9-9 એને ઘેરાઈ વળી, એને હાથ લગાડ્યો, એને ત્યાં દાબી આપ્યું, એને બેઠી કરી અને પછી 10-10 એક જણ એકબીજાનો હાથ પકડી અને દોડવાનું શરૂ કર્યું. બધા શિક્ષક હેરાન થઈ ગયા, આમાં સ્પર્ધા જેવું ક્યાં આવ્યું? કેમ કે હવે 10 જણે સાથે દોડવાનું શરૂ કર્યું એટલે પહોંચવાનું પણ, હવે આમાં પહેલો નંબર કોને આપવાનો? અને 10-10 જણી જેવી બાઉન્ડ્રી પાસે આવીને ઊભી રહી ગઈ ને, ઓડિયન્સમાંથી અચાનક તાળીનો અવાજ આવે, એક જણે તાળી વગાડી, એનું જોઈને બીજું, એના જોઈને ત્રીજું, 50-100 જણા બેઠા હતા, બધાએ તાળીઓ વગાડી, સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. અને પછી ખબર પડી આ 10-10 છોકરીઓ જે દોડમાં હતી ને, એ 10-10 મેન્ટલ રિટાયર છોકરીઓ હતી. એક મેન્ટલ રિટાયરને ખબર પડે છે, આપણામાંથી એક પડી જાય ને તો એને છોડીને આપણે આગળ ભાગવાનું ન હોય, એને સાથે લઈને દોડવાનું હોય. તમે તો બધા બુદ્ધિના બેતા જ બાદશાહ છો ને, એ તમે તો બધાને પછાડી પછાડીને આગળ કેમ નીકળાય એના સિવાય તમને કઈ સૂચતું છે? સ્પર્ધાનો આખો યુગ ચાલે છે. બજારમાં જાઓ સ્પર્ધા, કમાવા જાઓ સ્પર્ધા. તમે એક એડ જુઓ, એડ તો એમાં પણ શું આવશે? ઓનિડાની એડ આવતી હતી, ઓનિડા ટીવી જયારે નવું નવું આવ્યું ને ત્યારે ઓલો સિંગડાવાળો રાક્ષસ એમાંથી બહાર નીકળ્યો. એનો મતલબ સમજ્યા તમે કઈ? શું તમારા ઘરમાં જો ઓનિડા ટીવી આવશે ને તો બાજુવાળા આ રાક્ષસની માં ભગ બે આંખો ફાડીને જોતા રહી જશે, ક્યાં બાત હૈ, ઇનકે ઘર મેં ટીવી આ ગયા.
સ્પર્ધા, બીજાને જલાવ, બીજાને ઉતારો, બીજાને દુખી કરો, બીજાને હેરાન કરો.